બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આરોગ્ય સેવા ખોરવાઈ ચૂકી છે અને ધાનેરા તાલુકાના અડધા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાથી આરોગ્ય સેવા રામ ભરોસે બની છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગામડામાં રહેતા લોકો અને ગરીબ પ્રજાને પોતાના ગામમાં જ આરોગ્ય બાબતની તમામ સેવા મળી રહે તે માટે 9 જેટલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સુવિધા સાથે આપવામાં આવી છે, જેમાં 4 સામૂહિક કેન્દ્ર ધાનેરા તાલુકાના ગામડામાં લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ સત્ય હકીકત જોવા જઈએ તો હાલ ધાનેરા તાલુકાના 50% જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ઓફિસર જ નથી, ફરજ ઉપરના અન્ય તબીબ કે જે ચાર્જમાં હોય તે તબીબ આરોગ્યની તપાસ કરી રહ્યા છે. પરંતુ યોગ્ય અને સચોટ સારવાર માટે આજે પણ ધાનેરા તાલુકાના ગામડાના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ કે દવાખાને જવું પડે છે. ધાનેરા તાલુકાના વાલેર, દાખા, અનાપુરગઢ, આલવાડા, રામપુરા, મોટા સહિતના ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન તો છે, પરંતુ ફરજ ઉપર મેડિકલ ઓફિસર જ નથી. સ્થાનિક આગેવાનો જિલ્લાના આરોગ્ય વિભાગને અહીં મેડિકલ ઓફિસરની જગ્યા ભરવા માટે વિનંતી કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં દવાખાના આપ્યા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પણ હાલ ધાનેરા તાલુકાની અંદર પીએચસીની અંદર ડોક્ટરો છે જ નહીં. એમબીબીએસ, ફાર્મસી કે બીએચ એમએસ છે, મતલબ કહેવાનો એવો થાય કે દવાખાના આપવાથી કોઈ લોકોની સેવા પૂરી થતી નથી, પણ ડોક્ટરો એમબીબીએસ હોય તો જ દવાખાના ચાલુ રહે, એનો નકર નહીતર કોઈ એનો મતલબ રહેતો નથી. હમણાં ઘણા ટાઈમમાંથી રામપુરા મોટા ગામે પીએચસીમાં છેલ્લા 12 મહિનાની અંદર 2-3 ડૉક્ટરો આવીને જાય, કોઈ ટકતું છે ને. હવે સરકારને મારી નમ્ર અપીલ કે કોઈ પણ રીતે સારા ડૉક્ટરો એમબીબીએસ ગામડામાં ટકે, લોકોની સેવા થાય તો જ આરોગ્ય સાચવાય. કોરોનાની મહામારીમાં આ તકલીફ રહે ડૉક્ટર નથી એટલે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળ્યા પછી ધાનેરા તાલુકામાં પણ વગર ડિગ્રીએ કામ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ સિવાય આરોગ્ય ખાતામાં પણ લાપરવાહી દાખવતા ડોક્ટર કે અન્ય આરોગ્ય કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લઈ જિલ્લાની આરોગ્ય સેવા સુધારી હતી. જોકે હાલ માત્ર ધાનેરા તાલુકામાંથી નહીં પણ જિલ્લાના અન્ય તાલુકામાંથી મેડિકલ ઓફિસરો વધુ અભ્યાસ કે અન્ય કોઈ બહાના હેઠળ રજા ઉપર ઉતરી ગયા છે, જેના કારણે સરકાર જે પ્રમાણે ગરીબ પ્રજા માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી રહી છે તે સેવા લોકો સુધી પહોંચતી જ નથી. ખાસ કરીને સગર્ભા મહિલાઓને ડિલિવરી માટે પણ આ શોભાના ગાંઠિયા સમાન દવાખાનામાં કોઈ કામે આવતા નથી અને ના છૂટકે ખાનગી દવાખાને બાળકની ડિલિવરી કરવા માટે જવું પડે છે. સાહેબ, અમારે અહીંયા આલવાડા પીએચસી છે, તો પીએચસીની અંદર ડૉક્ટર વર્ષમાં લગભગ 4-5-6 વખત બદલી થાય અને કાયમી ડૉક્ટર કોઈ દિવસ રહેતા નથી. પછી ચાર્જમાં આવે તો મહિનો 15 દિવસ રહે, ચાર્જમાં બદલી થઈ જાય. હવે અમારે અહીંયા મતલબ બહેનોને જે ડિલિવરીવાળી બહેનો આવે છે એમને ખૂબ પ્રોબ્લેમ રહે છે. ગામમાંથી પ્રશ્ન રહે છે, આજુબાજુથી આવે છે એમને પ્રશ્ન રહે છે. હું ડૉક્ટર હાજર હોતા નથી અને કાયમી ડૉક્ટર મૂકે તો મતલબ 15 દિવસ માટે મૂકે, એટલે આવીને રેગ્યુલર હજુ 4-5-10 દિવસ થાય કે મહિનો થાય એટલે તો એની બદલી હોય. એટલા માટે અમારી પીએચસી આરવાડામાં કાયમી ડૉક્ટર વરસ જેવો રહે એવો ડૉક્ટર જોઈએ છે. અને બાકી બધી તો પીએચસીની કામગીરી ખૂબ સારી છે. પછી અમારી જે આ કોરોનાની મહામારીમાં અમારી પીએચસી આરવાડાથી લગભગ આશાની બહેનો, પછી પીએચસીનો સ્ટાફ ઘરે ઘરે જઈને ઘણી બધી જેટલી કોવિડને લગતી સુવિધા હતી એ પૂરી પાડી છે. ડૉક્ટર વગર શું સારવાર થાય અહીંયા? ડૉક્ટર વગર શું સારવાર, ડૉક્ટર નથી એટલે સારવારનો અભાવ છે. બાકી બધી પીએચસીનું કામકાજ બધા વ્યવસ્થિત ચાલી રહ્યું છે, આટલું કેમ કે નથી થતું? તો અમારે ડૉક્ટર સાહેબ કાયમી રહે એવું કંઈક આપ સાહેબશ્રીને પીએચઓ સાહેબને ખૂબ વિનંતી કે અમારો કાયમી ડૉક્ટર મૂકી આપે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની આરોગ્ય સેવા સુધારી આયોજનબદ્ધ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર તબીબ મળી રહે તેવી વ્યવસ્થા અત્યારે ધાનેરાના નાગરિકો કરી રહ્યા છે, ત્યારે આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ રસ દાખવી ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે પ્રયાસ કરવા જરૂરી છે.